નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર ભર ઉનાળો ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ડીસા પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે, જ્યારે આજે વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે ભર ઉનાળો સમયે ચાલી રહ્યો છે, તેમ છતાં વરસાદના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ધીમી ધારે વરસાદ વરસતા ચારે બાજુ ઠંડક પસરી ગઈ છે, જોકે ખેડૂતો ચિંતાચૂર બન્યા છે. આ વખતે વારંવાર કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે, તેના કારણે અત્યાર સુધીમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. અઠવાડિયા અગાઉ પણ આવેલા ભારે વાવાઝોડાએ પણ ડીસા પંથકમાં તબાહી સર્જાવી હતી અને અંદાજિત 300 જેટલા ઘર અને તબેલાઓના શેડ પણ ઉડી જતા લગભગ 4-5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે આજે ફરી વહેલી સવારથી ચારે બાજુ વરસાદ અને વાવાઝોડું શરૂ થતાં લોકો ચિંતામાં મૂકી ગયા હતા. તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ ને. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને હજુ સુધી તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.